જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે આત્મીય સંસ્કારધામ ખાતે બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીનું અસ્તકુંભના દર્શન કરી ભક્તજનોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. દેશ વિદેશમાં ભક્તજનોને આધ્યાત્મિક ઉપદેશ આપી ભક્તજનોના હૃદયરથ થયેલા સોખડા હરિધામ ડિવાઇન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મ સ્વરૂપ પામ્યા બાદ બધા ભક્તજનો તેમના અંતિમ દર્શન કરી શકેલ ન હોય ત્યારે તેમના અસ્થિકુંભની યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેથી દરેક ભક્તજનો તેમના અસ્થિકુંભના દર્શન કરી શકે. ત્યારે આ અસ્થિકુંભ જૂનાગઢ મંગળવારે આવી પહોંચ્યો હતો અને 4-7 વાગ્યા સુધી ભક્તજનો અને સંતો દ્વારા તેમને અસ્થિકુંભને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શૈલેશ વર્મા, જૂનાગઢ. શ્રી દેશમાં વિદેશમાં સતત અવિરત આજીવન વિચરણ કરતા રહ્યા છે અને વિચરણ દરમિયાન અનેક મુમુક્ષુઓ યોગમાં આવ્યા છે. એ યોગમાં આવેલા અનેક આત્મીય સ્વજનોના હૃદયમાં એ ભાવ હોય કે મારે પણ સ્વામીશ્રીના દર્શન કરવા છે. એ કોઈ કારણસર એ દર્શન સુધી ન પહોંચી શક્યા તો એમના દિવ્ય અસ્થિ કળશના દર્શન કરી એના મનનો એ ભાવ પ્રાર્થના સ્વરૂપે શ્રદ્ધાસુમન સ્વરૂપે અર્પણ કરી શકે માટે ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રાંતોમાં અત્યારે આ કાર્યક્રમનું આયોજન ચાલે છે. આવતા દિવસોમાં ગુજરાત બહાર અને વિદેશની ધરતી ઉપર પણ આવી જ રીતે દિવ્ય અસ્થિ કળશના પૂજન દ્વારા ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જે યોગ કાર્યને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેનો સૌ ભાવિકો અને આત્મીય સ્વજનો આદરથી અને ભક્તિથી પ્રયાસ કરશે. એ સંપન્ન થયા બાદ અસ્થિ વિસર્જન માટે જે કાંઈ આયોજન નક્કી થશે તેમાં આપણી એ શ્રદ્ધા પ્રમાણે ગંગાજીમાં પણ અસ્થિ વિસર્જન કરવામાં આવશે. સ્વામીશ્રીનું ખૂબ પ્રિય સ્થાન હતું કે નર્મદા મૈયાનું ચાણો ચડનારીનું સ્થાન કે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતા શીખવા માટે મહામંડેશ્વરજીની પાસે નાની કિશોર અવસ્થામાં વેકેશનમાં પહોંચી એ નર્મદા મૈયામાં પણ અસ્થિ વિસર્જન કરવામાં આવશે. એની સાથોસાથ સૌરાષ્ટ્રની ધરતીને ભગવાન શ્રી સ્વામિનારાયણે ગ્રહણ કરી છે, ઘણા નિતાનંદ સ્વામીજીએ ગ્રહણ કરી છે. એટલે ગઢપુરની એ ઘેલા નદી હોય કે ગોંડલની એ ગોંડલી નદી હોય કે જૂનાગઢના ગિરનારની ગોદમાં આવે કે નારાયણ ગરા જેવું તીર્થ હોય, આવા અનેક તીર્થોમાં ગુરુહરિ સ્વામીશ્રીના એ દિવ્ય અસ્થિનું વિસર્જન કરીને એમની એ દિવ્યતાને વ્યાપક સ્વરૂપમાં પ્રસરાવવા માટેનો એક સંકલ્પ કરવામાં આવશે.